વિશે લોહિયાળ શરૂઆત. કતારગામની ઘટના એક ખૂન અને એક નૈજા. આ ઘટના ગઈકાલે સામે આવી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે એકને ઈજા થઈ છે. મધરાત્રે જ્યારે લોકો નવા વર્ષની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા ત્યારે કતારગામમાં ધ્રુવ તારક સોસાયટીના ગેટ પાસે સાતેક શખ્સોએ ખૂની ખેલની ઘટનાને અંજામ આપ્યો. બે કિશોર પર તલવાર અને ચપ્પુથી હુમલો કરીને કિશોરની હત્યા કરી નાખી. એક કિશોર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. શું હતી ઘટના? કોની થઈ ધરપકડ? વેડ રોડની આનંદ પાર્ક સોસાયટીમાં રહેતો ઋત્વિક પ્રકાશ જોગી હીરાનું કામ કરે છે. ઋત્વિક મંગળવારની રાત્રે મિત્ર ચંદ્રકાંત ઉર્ફે ચિરાગ, મુકેશ પટેલ અને વિશ્વનાથ આઝાદ ખાન અને અન્ય એક મિત્ર સાથે બે વાહનો પર ધ્રુવ તારક સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ જોરથી વાતો કરતા હતા. તે સમયે સોસાયટીમાંથી હિતેન્દ્ર ઉર્ફે ભૂરિયો, છગન મેવાડા, અભિષેક ઉર્ફે શીખડો, મિત ઉર્ફે મોન્ટુ તથા ચારેક જણાએ આવીને અહીં કેમ જોરથી બૂમો પાડો છો તેવું પૂછતા ચંદ્રકાંત સામે બોલવા લાગ્યો હતો. તેથી હિતેન્દ્ર સહિત તમામ સોસાયટીમાંથી તલવાર અને ચપ્પુ લાવી ઋત્વિક અને ચંદ્રકાંત પર હુમલો કર્યો હતો. ઋત્વિકને ઈજા થઈ હોવા છતાં તે નાસી ગયો હતો. ચંદ્રકાંતને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું. ઋત્વિકે હુમલા અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેન્દ્રની ધરપકડ કરી છે, જે રીઢો આરોપી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. તમે જોઈ શકો છો, સાત શખ્સો બે નિર્દોષને માર મારે છે. લાચાર શખ્સો માથાભારે શખ્સનો માર ખાઈ રહ્યા છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે જ આરોપીની ધરપકડ કરી છે. કોઈ ગેંગવાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રકાંતની હત્યા થઈ ત્યારબાદ મનુ અને સૂર્યા મરાઠી ગેંગ વચ્ચે ગેંગવાર થઈ હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે કતારગામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર બીડી ગોહિલે ગેંગવારથી વાતથી ઇનકાર કર્યો, પરંતુ સાથે જણાવ્યું કે છેલ્લા કેટલાય મહિનાથી કેટલાક અજાણ્યા ધ્રુવ તારક સોસાયટી પાસે જઈને જોરથી બૂમો પાડતા હતા અને ગાળો આપતા હતા. 10 દિવસ પહેલા કેમેરો પણ તોડી પાડવામાં આવ્યો હતો. તેથી હિતેન્દ્ર અને તેના સાગરીતો ત્યાં વોચમાં હતા ત્યારે જ ઋત્વિક અને ચંદ્રકાંત ત્યાં જતા તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ લોકો પહેલી વખત ત્યાં ગયા હતા. આ કોઈ ગેંગવોર નથી. બાકી તથા પીઠ પાછળ એમને ફરી તલવાર તથા છરીથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી લીધી. એ દરમિયાન જ આ કામના જે ફરિયાદી છે એમનો મિત્ર ચંદ્રકાંત ઉર્ફે ચિરાગ, એને પણ આ કામના જે તોમતદારોએ ઘેરી લીધેલો હતો અને તેની પર તલવાર તથા છરી વડે એની પર હુમલો કરી અને એનું મોત નિપજાવેલું હતું. એ બાબતનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને કતારગામ પોલીસ આ ગુનાની હાલમાં તપાસ ચલાવી રહી છે. હા, આ ગુનાની જે ઘટના છે નજીકના જે સોસાયટીના તેના જે સીટી જેવી છે એમાં પણ કેદ થયેલી છે. પોલીસે પૂરા મામલે એક શખ્સની ધરપકડ કરી છે. બાકીના બીજા 6 શખ્સો ફરાર છે. ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મૃતકનો ઇતિહાસ કેવો છે આ મામલે પોલીસે તપાસ આદરી છે. ગઈકાલે નવા વર્ષની રાત્રે સામે આવેલી આ ઘટનાને કારણે સુરતની સુરત પર દાગ લાગ્યો. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.